ભારતીય નૌસેનાના અધિકારીઓ આઈને શિવાજીથી નીકળીને આજે જ્યારે રાજકોટ આવ્યા છે ત્યારે રાજકોટ સાયકલ ક્લબના ના ના સહયોગથી આજે અમે રાજકોટના માજી સૈનિકો એકઠા થયા છીએ રાજકોટ સાયકલ ક્લબના મેમ્બર્સ અને અધિકારીઓ એકઠા થયા છીએ આપણા કમળ વર્ગી સાહેબના નેતૃત્વમાં જ્યારે સાયક્લોથોન જે આઈને શિવાજી લોનાવલાથી અત્યારે વાલસુરા ઓખા અને થઈને આખી જે સર્ક્યુલર રૂટમાં બે કિલોમીટર ચલાવવાની છે એ સાયક્લોથોનની સાથે રાઈડ કરવા માટે અમે બધા અહીંયા ભેગા છે અને ફ્લેગ ઓફ કરવા માટે આપણા અધિક કલેક્ટર ચૌધરી સાહેબ પણ અહીંયા હાજર છે દેશની સુરક્ષાનો સાચો મેસેજ તો દેશ સુરક્ષાનો છે ફિટ ઇન્ડિયાનો મેસેજ છે અને છવ્વીસ જાન્યુઆરીને સેલિબ્રેટ કરવાની વાત છે એ મેસેજ છે કે મેરીટાઈમ ડોમેન ની અંદર ભારતે કેટલું જાગૃત થવાની જરૂર છે કઈ રીતે નૌસેના આપણા સામુદ્રિક વ્યાપારને સૌરાષ્ટ્રના સામુદ્રિક વ્યાપારને કઈ રીતે સુરક્ષિત કરી રહી છે ભારતને કઈ રીતે સુરક્ષિત કરી રહી છે એ સંદેશ જી ચોક્કસ ગઈકાલે આપણે જોયું કે ગઈકાલે એક જહાજ સમુદ્રમાં અરબ સાગરમાં ઓમાનની પાસે હાઇજેક થયું છ દિવસ સાત દિવસ પહેલા જ એક જહાજ પર એમાં જેની અંદર પંદર જેટલા ભારતીય નાગરિકો હતા એ ક્રૂ હતું એ જહાજ પર ચાંચીઓ સવાર થયા હતા પણ નોસેનાના સ્વિફ્ટ એક્શનને લીધે મરીન કમાન્ડો માર્કોઝના સ્વિફ્ટ એક્શનને લીધે એ ચાંચાગીરોનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હું ચોક્કસ છું કે ભારતીય નૌસેનાએ જે જ્યારે અત્યારે દસ જહાજો અરબ સાગરમાં તૈનાત કર્યા છીએ ત્યારે આપણો જે સામુદ્રિક વ્યાપાર છે એ સંપૂર્ણપણે સુરક્ષિત જી લઈને રાજકોટ આવેલી અહીંથી જામનગર જશે જામનગર થી ઓખા ઓખાથી હજીરા અને હજીરાથી રોરો ફેરીમાં પાછા સોરી ઓખાથી ઘોઘા ઘોઘાથી હજીરા અને હજીરાથી પછી પાછી સર્ક્યુલર રૂટ ઉપર પાછી આને શિવાજી લોનાવલા પહોંચશે